નમસ્કાર મિત્રો, આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો અભ્યાસ કરશું. એના અંતર્ગત આપણે ધ ફોર્મ્સ ઓફ ટુ બી નો અભ્યાસ કરી લઈએ. ધેર આર ફાઈવ ફોર્મ્સ ઓફ ટુ બી. ટુ બી ના પાંચ સ્વરૂપ હોય છે. ધેર આર ફાઈવ ફોર્મ્સ, પાંચ જે ફોર્મ્સ છે ટુ બી ના, એની વાત આપણે કરી લઈએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળના ટુ બી ના ત્રણ રૂપ છે, એ છે ઇઝ, એમ અને આર. અને એના પછી આપણે વાત કરીએ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સાદા ભૂતકાળની અંદર ટુ બી ના ટુ રૂપ હોય છે, બે રૂપ હોય છે મિત્રો, વોઝ અને વેર. તો આ રીતે ટુ બી ના પાંચ ફોર્મ થઈ ગયા, ઇઝ, એમ, આર, વોઝ, વેર. સાદા વર્તમાન કાળ એટલે ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ, એમ, આર, અને ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં વોઝ, વેર હોય છે મિત્રો. હવે આપણે થોડો આગળ વિશેષ અભ્યાસ કરીએ તો ધેર આર થ્રી ફોર્મ્સ ઓફ હેવ. અને મિત્રો, હેવના પણ ત્રણ રૂપ હોય છે ટેન્સ પ્રમાણે. ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં હેવ અને હેઝ એ બે ફોર્મ છે, અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં હેવ હેઝનું ભૂતકાળમાં એનું રૂપ થાય છે હેડ. તો હેવ હેઝ હેઝના હેવના આપણે ત્રણ ફોર્મ્સ હેવ, હેઝ અને હેડનો પણ અહીંયા આ વિડીયોની અંદર અભ્યાસ કરશું, અને ટુ બીના ફાઇવ ફોર્મ્સ ઇઝ, એમ, આર, વોઝ, વેરનો આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરશું મિત્રો. તો લેટ સ્ટાર્ટ, ચાલો આપણે આગળ વધીએ. અહીંયા તમે નીચે ટેબલ દ્વારા તેમનો અભ્યાસ કરી લઈએ. અહીંયા તમને સ્ક્રીન પર ટેબલ દેખાય છે મિત્રો. તો ટુ બી એક વચન અને બહુવચનના રૂપો આપેલા છે. તો ટુ બીના એક વચનમાં છે એમ એટલે છું, ઇઝ એટલે છે, અને એનો ભૂતકાળ થાય છે વોઝ એટલે હતો અથવા હતું. હવે એનું આપણે બહુવચન સમજી લઈએ. તો એમ અને ઇઝનું બહુવચન થશે આર, એટલે કે ઇઝનું બહુવચન થશે આર અને વોઝનું બહુવચન થશે વેર. હવે એમ અને ઇઝ અને આર એ સાદા વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રૂપ છે, અને વોઝ વેર એ પાસ્ટ ટેન્સના ફોર્મ છે. હવે આપણે હેવની વાત કરીએ. ટુ હેવના એક વચન અને બહુવચનના રૂપો આપણે જાણી લઈએ. હેવ હેઝ એટલે કે ની પાસે છે, અને એનો ભૂતકાળ થાય છે મિત્રો હેડ, એ એક વચન છે. હેઝ અને હેડ એ એક વચનના રૂપ છે. હવે આ બાજુ આપણે એની બહુવચનની વાત કરીએ તો હેવનું બહુવચન અથવા હેઝનું બહુવચન હેવ થાય, અને એનું પણ ગુજરાતી ની પાસે છે, અને હેડનું બહુવચન હેડ જ થાય મિત્રો. હવે હેવ અને હેઝ એ સાદા વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રૂપ છે, અને હેડ છે એ સાદો ભૂતકાળ એટલે કે સાદા ભૂતકાળમાં તેનો ઉપયોગ થાય છે મિત્રો. હું તમને રિક્વેસ્ટ કરું મિત્રો કે આ ટેબલ છે તમે તમારી નોટબુકમાં લખી તૈયાર કરશો, જેથી તમને વધારે માસ્ટરી ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આવી શકે. હવે મિત્રો, આપણે એક્ઝામ્પલ્સ ઓફ ટુ બી, હવે આપણે ટુ બીના એક્ઝામ્પલ, એમાં ઇઝ, એમ, આર નો ઉપયોગ કઈ રીતે થાય, સેન્ટેન્સમાં આપણે એને કઈ રીતે બોલી શકીએ એની વાત કરી લઈએ. તો અહીંયા પેલું આપણે સિમ્પલ કન્સ્ટ્રક્શન બનાવી છે જે દરેક વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી છે, કે ભાઈ કન્સ્ટ્રક્શન હોય તો તમને જલ્દી સેન્ટેન્સ આવડે અને તમે સ્પોકન સારી રીતે કરી શકો, સારી રીતે તમારી એક્ઝામમાં માર્ક્સ મેળવી શકો. તો પેલું છે નાઉન ઓર પ્રનાઉન આવશે. સિંગ્યુલરમાં એક વચનનું નામ એટલે કે નાઉન અને પ્રનાઉન એટલે એક વચનનું નામ સિંગ્યુલરમાં, પછી ઇઝ, એમ, આર મૂકશું, અને પછી ઇઝ, એમ, આર પછી વર્તમાન કાળ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક એન આર્ટિકલ આવે, અને પછી એક વચનનું નામ આવે છે મિત્રો. આ રીતે એની કન્સ્ટ્રક્શન થશે. પણ જો મિત્રો ભૂતકાળ હોય તો આપણે એક વચનનું નામ પછી ઇઝ, એમ, આર ન મૂકતા વોઝ મૂકશું, એક વચનના નામ પછી વોઝ મૂકશું, અને પછી એક એન આર્ટિકલ આવશે, અને પછી સામાન્ય નામ મૂકવાનું છે. ફરી એકવાર, નાઉન ઓર પ્રનાઉન ઇન સિંગ્યુલર એટલે કે સિંગ્યુલર એટલે કે એક વચનનું નામ, પછી ઇઝ અને એમ મૂકી દેવાનું છે વર્તમાન કાળમાં, પછી એક એન આર્ટિકલ મૂકવાનો છે, અને એક એન પછી એક સામાન્ય નામ, જાતિવાચક સામાન્ય નામ મૂકવાનું છે. ભૂતકાળ હોય તો એક વચનનું નામ પ્લસ વોઝ અને એના પછી એક એન આવે, અને પછી સામાન્ય નામ, એક વચનનું નામ આવે છે મિત્રો. આ રીતે એની કન્સ્ટ્રક્શન થાય. હવે આપણે એનું એક્ઝામ્પલ દ્વારા અભ્યાસ કરી લઈએ. નંબર વન, મિસ્ટર પટેલ ઇઝ અ પ્રિન્સિપાલ. અહીંયા તમે મિસ્ટર પટેલ એ નાઉન છે, એક વચનનું નામ છે, પછી આપણે એટલા માટે આપણે ઇઝ મૂકવામાં આવ્યું છે, પછી આર્ટિકલ અ આવ્યો, અને એના પછી પ્રિન્સિપાલ એ કોમન નાઉન, જાતિવાચક એક વચન નામ છે. તો આ રીતે આપણે
બીજું સેન્ટેન્સ લઈ લઈએ આઈ એમ એન એન્જિનિયર હું એન્જિનિયર છું તો આઈ પછી એમ આવે છે વર્તમાન કાળનું સેન્ટેન્સ છે પછી એન આર્ટિકલ આવી અને એન્જિનિયર મૂકવામાં આવ્યો છે તો આ રીતે સેન્ટેન્સ થાય આઈ એમ એન એન્જિનિયર એના પછી નંબર થ્રી ત્રીજા નંબરનું સેન્ટેન્સ હી ઇઝ માય બ્રધર તે મારો ભાઈ છે તો અહીંયા હી પછી ઇઝ આવે છે વર્તમાન કાળમાં અને પછી માય બ્રધર એ કોમન નાઉન છે જ્યારે મિત્રો સંબંધદર્શક શબ્દો આવે કે માય હોય હિઝ હોય હર હોય ઇટ્સ હોય ત્યારે એક એન આર્ટિકલ મૂકવામાં આવતો નથી એના પછી નંબર ફોર સી ઇઝ અ ડોક્ટર તેણીની ડોક્ટર છે તો સી પછી ઇઝ આવ્યું અ આર્ટિકલ આવ્યું અને ડોક્ટર એક વચન જાતિવાચક નામ છે કે તેણીની અથવા તો તે એટલે કોઈ સ્ત્રી અથવા મહિલા સ્ત્રી ડોક્ટર છે નંબર ફાઈવ ગાંધીજી વોઝ અવર ફાધર ઓફ નેશન ગાંધીજી આપણા રાષ્ટ્રીય પિતા હતા જ્યારે પાસ્ટ ટેન્સમાં વાત કરશું ત્યારે એક વચનમાં વોઝનો ઉપયોગ કરશું અને અવર ફાધર ઓફ નેશન આપણા રાષ્ટ્રપિતા હતા તો આ રીતે વોઝનો ઉપયોગ પાસ્ટ ટેન્સમાં સિંગ્યુલર નામ હોય એટલે કે નાઉન ઓર પ્રોનાઉન એક વચન હોય ત્યારે આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ ગાંધીજી એક વચનનું નામ છે એટલે કે ગાંધીજી વોઝ અવર ફાધર ઓફ નેશન તો આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો હવે મિત્રો આપણે થોડા આગળ જઈએ છીએ તો અહીંયા ફરી એકવાર તમે ટેબલ જોઈ લેશો કે ટેબલનો અભ્યાસ કરી લઈએ તો નંબર વન આઈ એમ અ સ્ટુડન્ટ હું વિદ્યાર્થી છું હવે એનો પાસ્ટ ટેન્સ બનાવવું હોય તો મિત્રો એમની જગ્યાએ આપણે વોઝ મૂકી દઈશું તો આઈ વોઝ અ સ્ટુડન્ટ હું વિદ્યાર્થી હતો નંબર ટુ ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ હવે મિત્રો ધેર ઇઝનો ઉપયોગ કરીને પણ તમે વાક્ય કોઈ માહિતી આપવી હોય ત્યારે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થાય છે મિત્રો બહુવચનમાં કોઈ વસ્તુ હોય તો આરનો ઉપયોગ કરશું અહીંયા ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તક છે પણ મારે એમ કહેવું છે કે ટેબલ પર પુસ્તક હતું તો ધેર વોઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તક હતું આ રીતે મિત્રો સેન્ટેન્સ બનશે એના પછી આપણે એક્ઝામ્પલ ઓફ આર અને વેર હવે બહુવચનમાં આપણે વર્તમાન કાળમાં આરનો ઉપયોગ કરશું અને પાસ્ટ ટેન્સમાં એટલે કે ભૂતકાળમાં વેરનો ઉપયોગ કરશું અને એમનો ઉપયોગ કરીને કઈ રીતે સેન્ટેન્સ બને તેનો પણ આપણે અહીંયા અભ્યાસ કરી લઈએ છીએ કન્સ્ટ્રક્શન એટલે વાક્ય રચના નાઉન ઓર પ્રોનાઉન પ્લુરલમાં કોઈ પણ નામ કે સર્વનામ હોય અહીંયા બહુવચનમાં આવશે પહેલા પછી આપણે વર્તમાન કાળમાં આર મૂકશું અને પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં વેર મૂકશું પ્લસ કોમન નાઉન ઇન પ્લુરલ અને પછી બહુવચનનું કોઈ નામ આવે છે મિત્રો એટલે કે નામ કે સર્વનામ બહુવચન પછી આર કે વેર પછી સામાન્ય નામ બહુવચનમાં એવા આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરી લઈએ નંબર વન ધે આર પીપલ તેઓ લોકો છે મારે કેવું કે તેઓ લોકો પેલા તેઓ માણસો છે તો ધે આર પીપલ આ રીતે વાક્ય બનશે ધે છે એટલે આર મૂકશો અને પીપલ એ બહુવચનનું નામ છે નંબર ટુ વી આર સ્ટુડન્ટ્સ અમે વિદ્યાર્થીઓ છીએ તો વી છે એટલે આર આવ્યો અને પાછળ આર પાછળ સ્ટુડન્ટ્સ બહુવચનનું નામ છે મિત્રો તો એના પછી નંબર થ્રી યુ આર સોલ્જર્સ તમે સૈનિકો છો તો યુ પછી આર આવે અને પછી સોલ્જર્સ એના પછી નંબર ફોર અવર ફ્રીડમ ફાઈટર્સ વેર બ્રેવ પર્સન્સ આપણા જે આઝાદીના લડવૈયા હતા એ બહાદુર લોકો હતા તો પાસ્ટ ટેન્સમાં વાત કરવી છે કોઈ ઇન્ફોર્મેશન આપવી છે તો આપણે વેરનો ઉપયોગ કરશું ફ્રીડમ ફાઈટર્સ બહુવચનનું નામ છે એટલે વેર મૂક્યું અને પાછળ બ્રેવ પર્સન્સ પણ બહુવચનમાં આવે છે નંબર ફાઈવ ધોઝ બોયઝ વેર કબડ્ડી પ્લેયર્સ પેલા છોકરા કબડ્ડીના ખેલાડીઓ હતા એવું મારે પાસ્ટ ટેન્સમાં વાત કરવી છે ત્યારે આરની જગ્યાએ વેર મૂકવામાં આવે છે એના પછી મિત્રો આપણે એક્ઝામ્પલ ઓફ ટુ બી હવે આપણે હેવ ના એક્ઝામ્પલ લઈ લઈએ હેવ ના થ્રી ડિફરન્ટ ફોર્મ્સની આપણે વાત કરીએ ત્રણ અલગ અલગ રૂપ છે હેવ બહુવચનમાં વપરાય વર્તમાન કાળમાં હેઝ પણ એક વચનમાં વર્તમાન કાળમાં આવે છે એટલે કે મિત્રો વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હેવ અને હેઝનો ઉપયોગ થાય છે એક વચન હોય તો હેઝ આવે છે બહુવચન હોય તો હેવ આવે છે અને પાસ્ટ ટેન્સની અંદર હેડ ભૂતકાળની અંદર હેડનો ઉપયોગ થાય છે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ શિલ્પા હેઝ ફાઈવ બુક્સ
શિલ્પાની પાસે પાંચ પુસ્તકો છે. અહીંયા શિલ્પા થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન સી છે, એટલે એઝ આવ્યું કે શિલ્પાની પાસે પાંચ પુસ્તકો છે. નંબર ટુ, ધે હેવ અ ન્યૂ હાઉસ ઇન અવર સોસાયટી. અહીંયા મિત્રો આપણે ધે હેવ અ ન્યૂ હાઉસ, તેઓની પાસે નવું ઘર છે. ઇન અવર સોસાયટી, અમારી સોસાયટીની અંદર. તો ધે છે એટલે હેવનો ઉપયોગ થયો છે વર્તમાન કાળની અંદર. નંબર થ્રી, હી હેડ અ ન્યૂ લેપટોપ લાસ્ટ યર, ગયા વર્ષે તેની પાસે નવું લેપટોપ હતું. તો આ રીતે મિત્રો હી છે, અને પાસ્ટ ટેન્સ હોય તો હેડનો ઉપયોગ થાય છે. એક વચન હોય કે બહુવચન, હેડનું હેડ જ રહેશે પાસ્ટ ટેન્સમાં. એટલે કે અહીંયા ધે હેવ, ધે હોય તો પણ હેડ આવે છે, અને હી હોય તો પણ હેડનો ઉપયોગ થશે. તો હી હેડ અ ન્યૂ લેપટોપ લાસ્ટ યર, ગયા વર્ષે તેની પાસે નવું લેપટોપ હતું. તો આ રીતે એના પછી આપણે મિત્રો ફરીથી થોડા વાક્ય રચના મુજબ આપણે ટુ હેવ ના એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા નંબર વન, અબ્દુલ હેઝ અ ન્યૂ પેન, અબ્દુલની પાસે નવી પેન છે. તો અહીંયા અબ્દુલ થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલે હેઝનો ઉપયોગ થયો છે. અને મારે કેવું છે કે અબ્દુલ પાસે છે એની જગ્યાએ અબ્દુલ પાસે નવી પેન હતી, અરે જૂની પેન હતી. તો મારે આ રીતે એક્ઝામ્પલ થાય, અબ્દુલ હેડ એન ઓલ્ડ પેન, અબ્દુલ પાસે જૂની પેન હતી. નંબર ટુ, ધ પુઅર મેન હેઝ નો મની, ગરીબ માણસ પાસે પૈસા નથી. પણ મારે એવું કેવું છે, ગરીબ માણસ પાસે પૈસા ન હતા, પાસ્ટ ટેન્સમાં વાત કરવી છે. તો અહીંયા હેઝની જગ્યાએ આપણે હેડનો ઉપયોગ કરી દઈશું. ધ પુઅર મેન હેડ નો મની, ગરીબ માણસ પાસે પૈસા ન હતા. તો આ રીતે મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ટુ બી ના ફાઈવ ફોર્મ્સ, ઇઝ એમ આર અને વોઝ વેરનો સ્ટડી કર્યો, અને એના પછી આપણે હેવના થ્રી ફોર્મ્સ, હેવ, હેઝ અને હેડનો અભ્યાસ કર્યો. મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્સ ઓફ ટુ બી, આ બધા ફોર્મ છે મિત્રો ટુ બી ના અને હેવના, એ આપણે કોઈ પણ વિશે માહિતી આપે છે. માલિકી દર્શાવી હોય ત્યારે પણ એનો ઉપયોગ, હેવેઝનો અને હેડનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનો મારો આ પહેલો વિડીયો છે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી મિત્રો આવજો, બાય. પણ દરેક મિત્રોને હું લાસ્ટમાં મિત્રો વિનંતી કરું છું, પ્લીઝ તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો નીચે આપેલ રેડ સબસ્ક્રાઈબ બટનને દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મિત્રો મારી ચેનલ નોમિનેટ થાય અને આપણે જોડાયેલા રહીએ વારંવાર. તો મિત્રો શ્યોર તમે આ મને આટલી હેલ્પ કરશો, મને ખાતરી છે. અને મારો આ વિડીયો તમને જો ગમે તો તમારા મિત્રોને, તમારા એજ્યુકેશનલ ગ્રુપમાં તમામ મિત્રોને ફોરવર્ડ કરજો. આવજો, જય ભારત, જય.